ગુજરાતભરમાં વર્ષોથી ચાલતી અને હંમેશા ભ્રષ્ટાચારના વમળોમાં ઘેરાયેલી 16 જેટલી ચેકપોસ્ટોને ગુજરાત સરકારે નાબૂદ કરવાનો ઐતિહાસિક અભિગમ અપનાવ્યો. ગુજરાત સરકાર દ્વારા આરટીઓ ચેકપોસ્ટ બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જે નિર્ણયને સમગ્ર અધિકારીઓ, ટ્રક માલિકો અને ટ્રાન્સપોર્ટરો ખુશ છે. જ્યારે તાપી જિલ્લામાં સોનગઢ ચેકપોસ્ટ 24 કલાક ધમધમતી હતી, ચેકપોસ્ટ પર આજે સન્નાટો જોવા મળી રહ્યો છે. જ્યારે આજે 20 તારીખથી આરટીઓ ચેકપોસ્ટના ટોળા લાગતા સમગ્ર ભારે વાહનો વજન કાંટા ઉપરથી પસાર થતા અટકી ગયા છે. ત્યારે દરેક ભારે વાહનો સર્વિસ રોડ ઉપરથી જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છે. સરકારના આ અવનિર્ણયને લઈને ટ્રક ડ્રાઈવરો ઓનલાઈન પ્રક્રિયામાં ઓવરલોડ, સાઇટ હાઇટ અને બસ કે ટેક્સી પરમિટના સમગ્ર ટેક્સ ઓડીસી ડિવાઇસ પરથી ટેક્સ ભરવા સહેલી પ્રક્રિયા જણાઈ રહી છે. જ્યારે વર્ષોથી કાર્યરત આરટીઓ કચેરીઓમાં ટેક્સ સાથે એન્ટ્રી ફીના ભ્રષ્ટાચારને લઈને ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોને ઓનલાઈન પ્રક્રિયાનું વધુ ફળદાયી અને ફાયદાકારક નીવડશે, જેમાં કંઈ નવાય નહીં. ગુજરાત સરકાર દ્વારા 16 જેટલી આરટીઓ ચેકપોસ્ટ બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેને લઈને તાપી જિલ્લાની સોનગઢ સ્થિત આરટીઓ ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે. જ્યારે આરટીઓ ચેકપોસ્ટ પર 24 કલાક કાર્યરત અધિકારીઓને અલગ અલગ ચેકપોસ્ટ ઉપર વાહનોને ચેકિંગ કરતી પોઈન્ટ ઉપર કાર્યરત કરવામાં આવ્યા છે. આજે 20 તારીખથી ચેકપોસ્ટ બંધના નિર્ણયને લઈને ફરતી સ્કવોડ દ્વારા અધિકારીઓ ચેકિંગ બાદ ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરશે. જે પ્રક્રિયામાં ઓડીસી પ્રક્રિયા દ્વારા ટ્રક માલિકો અને ટ્રાન્સપોર્ટરો વાહનની લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈની ટેક્સ ઓનલાઈન ભરી શકશે. જ્યારે અધિકારીઓ પોતે ચેકિંગ બાદ હેન્ડહેલ્ડથી ડિવાઇસથી ટેક્સ કે દંડની પરમિટની ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરશે, જેથી સરકારને પણ આવકમાં વધુ ફાયદો થશે અને ટ્રક માલિકો, ડ્રાઈવરો, ટ્રાન્સપોર્ટરો અને ઓનલાઈન પ્રક્રિયાથી વધુ સરળતા રહેશે. હેમંત રાણા, ZSTV, તાપી.